विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सौनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने धोरण 5ना सामान्य ज्ञान विषय में विभाग 1ना यूनिट 6 विषय अभ्यास कर्यो हतो। माटे आजे आपणे विभाग 1ना यूनिट 7 विषय अभ्यास करीशुं। तो चालो विद्यार्थी मित्रों, शुरू करिए यूनिट 7। यूनिट 7 માં પ્રશ્ન નંબર 61, કુચીપુડી નૃત્ય એ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે? વિદ્યાર્થી મિત્રો, સવાલમાં શું પૂછે છે કે કુચીપુડી નૃત્ય એ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે, એટલે કે કુચીપુડી જે નૃત્ય છે એ કયા રાજ્યનું પ્રખ્યાત એટલે કે જાણીતું નૃત્ય છે? ઓપ્શન એમાં છે કર્ણાટક, ઓપ્શન બીમાં છે આંધ્રપ્રદેશ અને ઓપ્શન સીમાં છે ઓરિસ્સા। તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે ઓપ્શન બી, આંધ્રપ્રદેશ। તો વિદ્યાર્થી મિત્રો, શું તમે આંધ્રપ્રદેશ રાજ્ય વિશે માહિતી જાણો છો? તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ હું તમને આંધ્રપ્રદેશ રાજ્ય વિશે થોડી માહિતી આપું છું। તો વિદ્યાર્થી મિત્રો, આંધ્રપ્રદેશ એ ભારતની દક્ષિણ પૂર્વમાં આવેલ રાજ્ય છે। આંધ્રપ્રદેશની સીમાએ તેલંગાણા, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટક આવેલા છે। તમે આ બધાના નામ સાંભળેલા જ હશે। તે ભારતમાં ક્ષેત્રફળની રીતે 4થો નંબરે અને વસ્તીની રીતે 5મો ક્રમાંક ધરાવે છે। એટલે કે આંધ્રપ્રદેશ એ આપણા ભારતમાં ક્ષેત્રફળની રીતે 4થા નંબર ઉપર આવે છે અને વસ્તીની રીતે જો ગણતરી કરીએ તો તે 5મા નંબરે આવે છે અને તેનું પાટનગર હૈદરાબાદ છે। આંધ્રપ્રદેશનો વિસ્તાર કૃષ્ણા અને ગોદાવરી નદીઓથી ફળદ્રુપ છે। આ રાજ્ય 972 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે। તો આ રાજ્યમાં 972 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે, જે બધા રાજ્યોમાં બીજો ક્રમાંક ધરાવે છે। દરિયા કિનારાની દ્રષ્ટિએ આ રાજ્યમાં આ જે રાજ્ય છે આંધ્રપ્રદેશ એ બીજા નંબર ઉપર છે। આંધ્રપ્રદેશ રાજ્યની ભાષા મુખ્યત્વે તેલુગુ છે। તો આંધ્રપ્રદેશમાં કઈ ભાષા બોલાય છે? તેલુગુ ભાષા બોલાય છે। આ રાજ્યનું પ્રતીક એટલે કે રાજ્ય પ્રતીક પુરોકુંભ એટલે કે આખો ગડો છે। આ રાજ્યનું મુખ્ય વૃક્ષ લીમડાનું છે। આ રાજ્યનું નૃત્ય કુચીપુડી છે, જે આપણા પ્રશ્નનો જવાબ છે કે કુચીપુડી નૃત્ય એ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે? તો એ આંધ્રપ્રદેશનું છે। આ રાજ્યની મુખ્ય રમત કબડ્ડી છે। આંધ્રપ્રદેશ રાજ્યનું મુખ્ય પશુ ચિંકારા છે અને તેનું મુખ્ય પક્ષી નીલકંઠ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આંધ્રપ્રદેશ રાજ્ય વિશેની થોડી માહિતી। હવે આ માહિતી જોઈ લીધા પછી આપણે આગળ પ્રશ્ન નંબર 62 વિશે અભ્યાસ કરીશું। તો પ્રશ્ન નંબર 62, ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો હતો? સવાલમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો હતો? આપણને સ્થળનું નામ પૂછે છે। ઓપ્શન એમાં છે પોખરણમાં, ઓપ્શન બીમાં છે પારનેરામાં અને ઓપ્શન સીમાં છે ગંગાનગરમાં। તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે ઓપ્શન એ, પોખરણમાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણા જવાબમાં જે પોખરણ આપ્યું છે તે પોખરણ વિશે તો તમે જાણતા જ હશો અને તમે ટીવીમાં જોયું પણ હશે કે આ પોખરણ વિશે તો એક મૂવી એટલે કે એક ફિલ્મ પણ બની છે। એ ફિલ્મમાં અણુ ધડાકા વિશે બધું સમજાવેલું છે કે અણુ ધડાકો સૌ પ્રથમ તેમણે પોખરણમાં કરેલો છે। પરંતુ મૂવી જોઈ હોય તો એના ઉપરાંત પણ હું તમને પોખરણ વિશે થોડી માહિતી આપું છું। પોખરણ અણુ પરીક્ષણ 1974માં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। ભારતે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભારતે આ ચમત્કાર કર્યો હતો। આ ચમત્કાર 18 મે 1974માં જોવા મળ્યો હતો। આ પરીક્ષણ પછી અમેરિકાએ ભારતને પરમાણુ સામગ્રી અને ઈંધણ પૂરું પાડ્યું હતું। આ પરીક્ષણ થયું કે
કે જે પોખરણમાં તેમણે અણુ ધડાકો કર્યો હતો એ આ પરીક્ષણ પૂરું થયું એના પછી અમેરિકા દેશે આપણા ભારત દેશને પરમાણુ બનાવવા માટેની જે સામગ્રી અને જે ઈંધણ જોતું હોય એ ઈંધણ આપણને આપ્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો આ હતી પોખરણ વિશેની થોડી માહિતી। હવે આ માહિતી જોઈ લીધા પછી આપણે આગળ પ્રશ્ન નંબર 63 જોઈશું। પ્રશ્ન નંબર 63, સંગીતકાર તાનસેન કોના દરબારમાં બિરાજતા હતા? પ્રશ્નમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો, આ સંગીતકાર તાનસેન કોના દરબારમાં બિરાજતા હતા, એટલે કે કોના દરબારમાં બેસતા હતા? ઓપ્શન એમાં છે ચંદ્રગુપ્ત, ઓપ્શન બીમાં છે અકબર અને ઓપ્શન સીમાં છે બાબર। તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, અકબર। તો વિદ્યાર્થી મિત્રો તમે ચંદ્રગુપ્ત, અકબર અને બાબર વિશેનું નામ તમે સાંભળ્યું જ હશે અને તમે અત્યારે ટીવીમાં પણ જોતા હશો કે અકબર બિરબલની આપણે વાર્તાઓ ઘણી જોઈએ છીએ અને ઘણી સાંભળતા પણ હશો। પરંતુ સંગીતકાર તાનસેનના દરબારમાં એ અકબર હતા, એ બિરાજતા હતા। તો આજે તમને સૌ પ્રથમ હું સંગીતકાર તાનસેન વિશે થોડી માહિતી આપું છું। તો વિદ્યાર્થી મિત્રો તાનસેનનું મૂળ નામ રામ તનુ પાંડે હતું। વિદ્યાર્થી મિત્રો આ જે તાનસેન હતા એ તાનસેન ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાનતમ ગાયકોમાંના એક ગણાય છે। ભારતના મુઘલ બાદશાહ અકબર પોતે અભણ હોવા છતાં પણ ઇતિહાસકારો, ચિત્રકારો, સુલેખનકારો, વિચારકો, ધાર્મિક ગુરુઓ, કલાકારો અને બુદ્ધિજીવીઓના ખાસ પ્રેમી હતા। કે જ્યાં અકબર છે એ પોતે અભણ હતા, એટલે કે ભણેલા ન હતા, એટલા બધા એ ભણેલા ન હતા, છતાં પણ તેઓને આ લોકો જોડે ખાસ પ્રેમ હતો, એટલે કે એવો લગાવ હતો। કહેવાય છે કે અકબરની સભામાં આવા 9 ગુણી વિદ્વાનો હતા, જેઓ પછીથી અકબરના 9 રત્નો તરીકે જાણીતા થયા। આ 9 રત્નોમાં કયા કયા 9 રત્નો હતા? તો જો વિદ્યાર્થી મિત્રો આ 9 રત્નોમાં અબુલ ફઝલ, ફૈઝી, તાનસેન, બિરબલ, ટોડરમલ, માનસી, અબ્દુલ રહીમ, ફકીર અઝીઉદ્દીન, મુલ્લાહ દો પિયાઝા આ વગેરે જેવા 9 રત્નો હતા। તાનસેનનો ગુજરાત સાથેનો સંબંધ પણ જાણીતો છે। જ્યારે શહેનશાહ અકબરે તાનસેનને દીપક રાગ ગાવા ખૂબ જ આગ્રહ કર્યો હતો, આ દીપક એ એક રાગનું નામ છે, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી। આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખા હિન્દુસ્તાનમાં ફર્યા હતા, પણ તેમની બળતરા કોઈ શાંત કરી શક્યું ન હતું। ત્યારે ગુજરાતના વડનગર ખાતે રહેલી 2 બહેનો, એનું નામ શું હતું? તાના અને રીરી। તો તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઈને તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી। દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ગ્વાલિયર ખાતે સંગીતનો કાર્યક્રમ તાનસેન સમારોહ યોજાય છે। આ સમારોહ દર ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતી સંગીતકાર તાનસેન વિશેની થોડી માહિતી। હવે સંગીતકાર તાનસેન વિશેની માહિતી જોઈ લીધા પછી આપણે આગળ પ્રશ્ન નંબર 64 વિશે અભ્યાસ કરીશું। તો અહીંયા છે પ્રશ્ન નંબર 64, વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? પ્રશ્નમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો, વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? આપણને વસ્તીની દ્રષ્ટિએ પૂછે છે કે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? ઓપ્શન એમાં છે ભારત, ઓપ્શન બીમાં છે ચીન અને ઓપ્શન સીમાં છે અમેરિકા। તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન બી, ચીન। તો વિદ્યાર્થી મિત્રો શું તમે ચીન દેશ વિશે જાણો છો? તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ હું તમને ચીન દેશ વિશે થોડી માહિતી આપું છું। ચીન એ ભારતની ઈશાન દિશાએ આવેલો એક વિશાળ દેશ છે। તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે। તે આપણા પ્રશ્નનો જવાબ છે કે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? તો કે ચીન છે, માટે આપણે લખ્યું છે જવાબમાં ચીન। ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે
અહીંયાના લોકો તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છે. ચીન દેશની રાજધાની પેઇચિંગ છે. ચીન દેશનું સૌથી મોટું શહેર શાંઘાઈ છે. ચીન દેશનું ચલણ યુઆન છે. તો વિદ્યાર્થી મિત્રો, ચીન દેશમાં યુઆનનું ચલણ વપરાય છે. જેમ આપણા દેશમાં ચલણ તરીકે રૂપિયા અને પૈસા છે, તેમ જ ચીન દેશમાં ચલણ તરીકે યુઆન વપરાય છે. ચીન દેશનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. તેમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં ચીનની દિવાલ સૌથી જાણીતી છે, જે 6,700 કિમી લાંબી ચીનની મહાન દિવાલ સૌ પ્રથમ ઈસવીસન 3 શતાબ્દીમાં ચણવામાં આવી હતી. તો ચીનની દિવાલ વિશે તમે સાંભળ્યું હશે કે વિદ્યાર્થી મિત્રો, ચીનની દિવાલ ખૂબ જ પ્રખ્યાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ચીન દેશ વિશેની થોડી માહિતી. હવે આપણે ચીન દેશ વિશેની થોડી માહિતી જોઈ લીધા પછી આગળ પ્રશ્ન નંબર 65 જોઈશું. અહીંયા છે પ્રશ્ન નંબર 65. બગદાદ શહેર કયા દેશની રાજધાની છે? પ્રશ્નમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો? બગદાદ શહેર એ કયા દેશની રાજધાની છે? ઓપ્શન એમાં છે ઇરાક, ઓપ્શન બીમાં છે ઈરાન અને ઓપ્શન સીમાં છે અરબસ્તાન. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે ઓપ્શન એ, ઈરાક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઈરાક વિશે જાણતા પહેલાં બગદાદ શહેર વિશેની થોડી માહિતી જોઈ લઈએ કે બગદાદ શહેર એ વિશ્વનું એક પ્રમુખ નગર અને ઈરાકની રાજધાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જવાબ મળી ગયો કે બગદાદ શહેર કયા દેશની રાજધાની છે. તો બગદાદ શહેર એ ઈરાક દેશની રાજધાની છે. તેનું નામ 600 વર્ષ પહેલાં બાબિલના રાજા બગદાદ પરથી પડ્યું હતું. બગદાદ એ રેશમી વસ્ત્ર અને ખપરેલના મકાનો માટે પ્રસિદ્ધ છે. ત્યાં બગદાદ શહેરમાં શું પ્રસિદ્ધ છે વિદ્યાર્થી મિત્રો? તો ત્યાંનું રેશમી વસ્ત્ર અને ખપરેલના મકાનો માટે પ્રસિદ્ધ છે. બગદાદમાં મુખ્ય વ્યાપારી અને વિદ્વાન લોકો ખલીફાની છત્રછાયામાં રહે છે. બગદાદ એ મુખ્યત્વે ઇસ્લામ ધર્મનું કેન્દ્ર રહ્યું છે. કે બગદાદમાં મુખ્યત્વે તમને કયો ધર્મ જોવા મળશે વધુમાં વધુ? તો કે ઇસ્લામ ધર્મ જોવા મળે છે. અને આ બગદાદ શહેરનું તાપમાન 23 ડિગ્રી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી થોડીક બગદાદ શહેર વિશેની માહિતી. હવે આપણે બગદાદ શહેર વિશેની થોડી માહિતી જોઈ લીધા બાદ આપણે આગળ પ્રશ્ન નંબર 66 જોઈશું. પ્રશ્ન નંબર 66. પ્રજાસત્તાક ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી કઈ સાલમાં થઈ હતી? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 66માં શું કહે છે? પ્રજાસત્તાક ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી કઈ સાલમાં થઈ હતી? આપણને આમાં શું પૂછે છે? કઈ સાલમાં, એટલે આપણે સાલ લખવાની છે. અને ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીની સાલ લખવાની છે. તો એમાં ઓપ્શનમાં આપણને એમાં આપેલું છે ઈસવીસન 1950, બીમાં આપેલું છે ઈસવીસન 1951 અને ઓપ્શન સીમાં આપેલું છે ઈસવીસન 1952. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે ઓપ્શન સી, ઈસવીસન 1952. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જવાબ લખ્યા પહેલાં ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી વિશે હું તમને થોડી માહિતી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી તમે ધ્યાનપૂર્વક સાંભળજો. ઈસવીસન 1952માં પહેલા સામાન્ય લોકસભાની પસંદગીથી આપણા દેશને પહેલી લોકસભા મળી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશને પહેલી લોકસભા કઈ રીતે મળી હતી? તો જે સામાન્ય લોકસભા હોય એ સામાન્ય લોકસભાની પસંદગી કરવામાં આવી હતી. તો એ પસંદગી કર્યા પછી આપણા દેશને પહેલી લોકસભા મળી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 364 સીટો સાથે જીત મેળવી સત્તામાં પહોંચી હતી. કેટલી સીટોથી તેને જીત મેળવી હતી? 364 સીટોથી. આની સાથે જ જવાહરલાલ નહેરુ ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા. તો આપણા ભારતના પહેલા પ્રધાનમંત્રી કોણ બન્યા હતા? જવાહરલાલ નહેરુ બન્યા હતા. લોકસભા એ ભારતીય સંસદનું નીચલું સદન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી વિશેની માહિતી.
હવે આ માહિતી જોઈ લીધા પછી આપણે આગળ પ્રશ્ન નંબર 67 જોઈશું. જાપાનનો પવિત્ર પર્વત કયો ગણાય છે? સવાલમાં શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો? જાપાનનો પવિત્ર પર્વત કયો ગણાય છે? ઓપ્શન એમાં છે ફુજિયામા, ઓપ્શન બીમાં છે ક્રાકાટોવા અને ઓપ્શન સીમાં છે ચિમ્બોરાઝી. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન એ ફુજિયામા. તો શું વિદ્યાર્થી મિત્રો તમે આ ફુજિયામા પર્વત વિશે જાણો છો? તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને સૌપ્રથમ ફુજિયામા પર્વત વિશે થોડી માહિતી આપું છું કે ફુજી પર્વત તેને ફુજિયામા, પણ એમાં યામા જે આપણે ફુજિયામા બોલીએ છીએ એમાં જે પાછળનો અક્ષર શું છે? યામા. તો યામાનો અર્થ જાપાની ભાષામાં પર્વત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો યામાનો અર્થ શું થતો હતો? જાપાની ભાષામાં પર્વત થાય છે. જાપાનના હોન્શુ દ્વીપ પર એક જ્વાળામુખી છે જે જાપાનનો સૌથી ઊંચો પર્વત પણ છે. આ પર્વતનું જાપાનની સંસ્કૃતિમાં વિશેષ સ્થાન છે. વિશેષ સ્થાન છે એટલે મહત્વનું સ્થાન છે અને તેને આદરપૂર્વક ફુજીસાનથી પણ બોલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી ફુજિયામા પર્વત વિશેની થોડી માહિતી. હવે આ માહિતી જોઈ લીધા બાદ આપણે પ્રશ્ન નંબર 68 જોઈશું. દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? શું કહે છે પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો? દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન એમાં છે મિસિસિપી, ઓપ્શન બીમાં છે નાઇલ અને ઓપ્શન સીમાં છે ગંગા. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન બી નાઇલ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી લાંબી નદી નાઇલ વિશે હું તમને થોડી માહિતી આપું છું કે નાઇલ નદી એ વિશ્વની સૌથી લાંબી નદી છે. તે ભૂમધ્ય રેખાના દક્ષિણથી નીકળીને ઉત્તર પૂર્વ આફ્રિકા થઈને ભૂમધ્ય સાગરમાં પડે છે. એની લંબાઈ લગભગ 4132 મિલ અને 6650 કિલોમીટર છે. તે નદીનું ક્ષેત્રફળ લગભગ 1,02,93,000 વર્ગ મિલ અને કિલોમીટરમાં જોઈએ તો 3,03,49,000 વર્ગ કિલોમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી નાઇલ નદી વિશેની થોડી માહિતી. હવે આ માહિતી જોઈ લીધા બાદ પ્રશ્ન નંબર 69 વિશે અભ્યાસ કરીશું. હીરક મહોત્સવ કેટલામાં વર્ષે ઉજવાય છે? પ્રશ્નમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો? હીરક મહોત્સવ કેટલામાં વર્ષે ઉજવાય છે? ઓપ્શન એમાં છે 25માં, ઓપ્શન બીમાં છે 50માં અને ઓપ્શન સીમાં છે 60માં. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન સી 60માં. તો વિદ્યાર્થી મિત્રો તમે આ હીરક મહોત્સવ વિશે કદાચ જાણતા પણ હશો અને કદાચ તમારા માટે કદાચ નવું પણ હશે. તો હીરક મહોત્સવ વિશે હું તમને થોડી માહિતી આપું છું કે હીરક મહોત્સવને 60મી વર્ષગાંઠ અથવા તો 60મી જયંતિ કહેવામાં આવે છે અને તેને અંગ્રેજી ભાષામાં હીરક જયંતિ માટે ડાયમંડ જુબલી શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ ડાયમંડ જુબલી શબ્દ વિશે તો સાંભળ્યું જ હશે ક્યાંક. તો આ ડાયમંડ જુબલીને જ આપણે હીરક મહોત્સવ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતી હીરક મહોત્સવ વિશેની માહિતી. હવે આ માહિતી જોઈ લીધા બાદ આપણે પ્રશ્ન નંબર 70 જોઈશું. કયા વિટામિનની ઉણપથી રતાંદણાપણું નામનો રોગ થાય છે? પ્રશ્નમાં શું કહે છે કે કયા વિટામિનની ઉણપથી રતાંદણાપણું નામનો રોગ થાય છે? કયા વિટામિનની ખામી હોય છે તો તેનાથી રતાંદણાપણું થાય છે? તો ઓપ્શન એમાં છે વિટામિન એ, ઓપ્શન બીમાં છે વિટામિન બી અને ઓપ્શન સીમાં છે વિટામિન સી. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન એ વિટામિન એ. તો વિદ્યાર્થી મિત્રો વિટામિન એથી રતાંદણાપણું નામનો રોગ થાય છે અથવા તો દ્રષ્ટિહીનતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે આપણને રોગ થાય છે એ આપણને ક્યાંથી ખબર પડે છે કે આપણને વિટામિન એનો રોગ થયો છે? તો વિદ્યાર્થી મિત્રો નબળી દ્રષ્ટિ એટલે કે ઓછું દેખાય છે, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું એટલે કે અમુક વખત તો સંપૂર્ણ દેખાતું એટલે કે પૂરેપૂરું દેખાતું જ બંધ થઈ જાય છે. જો આવા ચિહ્નો હોય કે લક્ષણો દેખાય તો આપણને ખબર પડે કે આપણને વિટામિન એની ઉણપ છે. હવે છે એના પછી વિટામિન બી.
तो विद्यार्थी मित्रों विटामिन बी थी क्यों रोग थशे बेरी बेरी नामनो। हवे बेरी बेरी नामनो रोग थयो छे आपणने साथी खबर पड़शे तो एना माटे नबड़ा स्नायुओ तथा काम करवा माटेनी शक्ति ओछी थई जाय छे। तो विद्यार्थी मित्रों अपना स्नायु जयरे नबड़ा पड़वा मंडे अने आपणे काम करता होय त्यारे आपणे शक्ति केवी लागे एकदम ओछी लागे तो आपणने खबर पड़ी जाए कि आपणने विटामिन बी नी उणप थई छे। हवे छे ऑप्शन सी में विटामिन सी। तो विद्यार्थी मित्रों ऑप्शन विटामिन सी थी स्कर्वी नामनो रोग थाय छे। हवे स्कर्वी थयो छे आपणने क्यांथी खबर पड़शे तो ज्यारे पेढ़ामांथी लोही निकले छे घा पड़ो हो आपने कोई पण आपणे रमवा गया होईए के कोई पण आपणे क्यांकथी पड्या होईए तो आपणे घा पड़े छे तो घामांथी रूस आववा माटे वधु समय लागे એટલે કે બહુ સમય લાગે છે તો આપણને ખબર પડે કે ત્યારે આપણને વિટામિન સી ની ઉણપ છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતી વિટામિન એ વિટામિન બી અને વિટામિન સી વિશેની થોડી માહિતી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું યુનિટ 7 પૂર્ણ થાય છે। યુનિટ 8 વિશેનો અભ્યાસ આપણે આના આગળના લેક્ચરમાં કરીશું।